नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान ની અંદર પાઠ પુસ્તિકા 9 પ્રાણીઓમાં પ્રજનન બરાબર આગળની વિડિયોની અંદર આપણે જોઈ ગયા પાઠ આપણે પરનો બે વિડિયો જોયા એની અંદર આપણે ભણી ગયા તો કે ભ્રૂણનો વિકાસ ભણી ગયા બરાબર તે પછી આપણે ભણી ગયા શું તો કે પ્રજનન વિશે જોઈ ગયા અને હવે આપણે બાકી છે અહીંથી પાના નંબર 105 ઉપર અપ્રત્યક્ષ પ્રસવી અને અનુપ્રસવી પ્રાણીઓ કેવા અપ્રત્યક્ષ પ્રસવી અને અનુપ્રસવી જોઈ આપણે જોયું છે કે કેટલા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે કેટલા કેવા પ્રાણી છે કે આપણે જે બચ્ચા છે એને જન્મ આપે છે જ્યારે કેટલા પ્રાણીઓ ઈંડા મૂકે અને અમુક પ્રાણી એવા છે કે શું કરે છે ઈંડા મૂકે છે જે પછી શિશુમાં પરિવર્તન થાય અને ઈંડા મૂકતો પછી શું થાય શિશુ છે એની અંદર પરિવર્તન થાય એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપ્રત્યક્ષ પ્રવાસી પ્રાણી કહે કે જે સીધો જ બચ્ચાને આપણે જેમ જન્મ આપે એને અપ્રત્યક્ષ પ્રવાસી પ્રાણીઓ કહે છે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે ઈંડા મુક્ત એટલે આપણે એને કહી અંડપ્રસવી પ્રાણીઓ નીચે આપેલા પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકો નીચે આપેલી એક પ્રવૃત્તિ છે એની રીતે તમે સારી રીતે સમજી શકો તથા અપ્રત્યક્ષવી અને અનુપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકો છો બેને વચ્ચે કેટલો ભેદ છે શું જુદું છે એ તમે પારખી શકો છો કેટલાક પ્રાણીઓને ઈંડા એકત્રિત કરવા સહેલા છે કેટલાક પ્રાણી એવા છે કે એને ઈંડા છે એકત્રિત એટલે ભેગા કરવા એકઠા કરવા એ સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે કારણ એનું શું છે તો એની માતા છે એ શરીરની બહારના ભાગમાં ઈંડા મૂકે છે જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા તમે સફળ રહેશો તે પ્રાણીને ઈંડા તમે મૂકતા હોય એ ભેગા કરવા માટે તમે સફળ રહ્યો છો તે પ્રાણીઓ અનુપ્રસ્થિત પ્રાણીઓના ઉદાહરણ છે અને એ બધે કેવા છે અનુપ્રસ્થિત પ્રાણીના ઉદાહરણ છે પરંતુ તમે ગાય કૂતરા અને બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો એવું એટલા માટે કે કારણ કે તે ઈંડા નથી મૂકતા તેમના માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે કારણ ગાય છે કૂતરું છે ગરબર અને બિલાડી છે આ છે એ બકરીને એ શું છે ઈંડા નથી મૂકી શકતા કારણ કે એ માતાના કોખની અંદર પૂર્ણ વિકસિત વિકાસ થઈ અને એ જન્મ ધારણ કરે છે એટલે એના ઈંડા મૂકી શકાય નહીં તો આપણે એને આવા અપ્રત્યક્ષ પ્રવાસી પ્રાણીઓનું ઉદાહરણ છે આ કહેવાય અપ્રત્યક્ષ પ્રવાસી પ્રાણી શું તમે અપ્રત્યક્ષ પ્રસ્વી તેમજ અનુપ્રસ્વી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો આપણે આને છે એના સિવાયનું પણ અન્ય ઉદાહરણ આપી શકીએ ઉદાહરણ માટે તો મનુષ્ય મૂકી શકે બરાબર મનુષ્ય છે અપ્રત્યક્ષ પ્રસ્વીમાં આવી શકે ઈંડા નથી મૂકી શકતો મરઘી છે તો ઈંડા મૂકી શકે છે તો આપણે એ અનુપ્રસ્વીની અંદર લઈ શકીએ હવે આપણે જોઈએ શિશુમાંથી પુખ્ત સ્વરૂપ જે બાળક છે શિશુ કયો હોય એમાંથી મોટું રૂપ પુખ્ત એટલે કે પુરુષ થઈ શકે એવું એનું સ્વરૂપ જોઈએ આપણે નવજાત જન્મેલા પ્રાણી તથા ઈંડા ના છૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે ત્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય કે જો નવજાત શિશુ હોય નવ જન્મેલું બાળક છે એ પ્રાણી અથવા તો કોઈ ઈંડામાંથી પેલું હોય એમાંથી પ્રાણી છે એ તો વૃદ્ધિ જ્યાં સુધીનો વિકાસ ના થાય ત્યાં સુધી પુખ્ત થઈ જાય નહીં કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય પુખ્ત પ્રાણી હોય એનાથી પ્રાણી છે એવું સાવ જુદું દેખાય છે રેશમના કીડાનું જીવન ચક્ર યાદ કરો તમને યાદ કરો સાહેબ આવી દીધું કે રેશમનો કીડો છે એનું જીવન ચક્ર ઈંડા લાર્વા અથવા તો લિયર બરાબર કોકોયું પુખ્ત હોય વિશેના તમે ધોરણ 7નો અભ્યાસ કરી ચૂક્યા છો ડેટકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય ઉદાહરણ છે ડેટકો છે આ બધા પ્રકારના પ્રાણી છે એનું એક મોટું ઉદાહરણ છે ડેટકા ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો ડેટકો છે ડેટકો આપણે જોઈ ગયા કે પુખ્ત સ્વરૂપની તમામ અવસ્થાની અંદર શું છે નિરીક્ષણ કરો આપણે ત્રણ સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ કરીશું કે ત્રણ એના તબક્કાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું જેમ કે ઈંડા ટેડપોલ લાર્વા બરાબર ઈંડા છે ટેડપોલ છે એ ભેગું હોય તો ઈંડા મૂકી શકે પુખ્ત શું ટેડપોલ પુખ્ત ડેટકાથી ભિન્ન હોય છે ટેડપોલ છે ડેટકા હોય મોટા પુખ્ત હોય ને એનાથી જુદી હોય જોઈ શું તમે વિચારી શકો છો કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત ડેટકો બની જશે તમે એવો વિચાર કરી શકો કે આ ટેડપોલ છે એ પુખ્ત ડેટકો બની જાય તેવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા તો પપૈયા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે પુખ્તતા જોવા મળતા લક્ષણો નવજાત જોવા મળતા નથી કે નવજાત શિશુ હોય એની અંદર પુખ્ત હોયના લક્ષણો જોવા મળતા નથી તો પછી ટેડપોલ અથવા તો ઈયળનું ત્યારબાદ શું થાય છે ટેડપોલ અને ઈયળની પછી શું થાય છે તમે એક સુંદર કુદા અને અંધકાર માંથી બહાર નીકળતા
જોયો છે કે ઉદર છે ઉદાબર અનુભર હોય એમાંથી બહાર નીકળતો જોયો ટેન્ટપોલ રૂપાંતર પામીને ઉક્ત ટેન્ટકામાં ફેર બને ટેન્ટપોલ છે ઇનોમલ બચ્ચું છે બરાબર ટેન્ટપોલ નાના ઉપાડ એમાંથી રૂપાંતર થાય એટલે ઉક્ત એટલે કે મોટો ટેન્ટકામાં રૂપાંતર થઈ જાય જે કૂદી શકે છે અને તરી શકે છે એ કૂદવાની ક્ષમતા ધરાવે છે અને પાણીની અંદર તરવાની પણ ક્ષમતા ધરાવે છે કેટલાક વિશેષ પરિવર્તનો છે સાથે ટેન્ટપોલનું ઉક્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કારણ કહેવામાં આવે છે ટેન્ટપોલો ઇનોમલ હોય ત્યારથી ઘણી બધી એની ક્રિયાઓનું રૂપાંતર થાય આપણે શરીરને પરિવર્તનો જોયા છે શું તમે વિચારો છો કે આપણું પણ કાયાકરણ થાય છે તમે વિચારો છો કે આપણું કાયાકરણ થાય છે મનુષ્યના જન્મ સમયથી નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે મનુષ્યને જન્મ જ્યારે થાય છે ત્યારે પુખ્ત જેવા જ મોટો થાય તેવા જ એના અંગો શારીરિક અંગો આવે છે હવે આપણે જોઈએ લિંગી પ્રજનન અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ એવા પ્રાણીઓનો કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા અત્યાર સુધી એવા પ્રાણીનો અભ્યાસ આપણે કર્યો જેનાથી આપણે જાણીતા હતા પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબાના પ્રજનન કેવા પ્રકારે થતું હશે અમીબા છે પ્રજનન છે બરાબર જે હાઇડ્રા છે એના કેવા પ્રકારના પ્રજનન છે થતા હશે એ આપણે જોઈએ શું તમે તેઓની પ્રજનન કરવાની રીતો વિશે જાણો છો ચાલો તેની જાણ પ્રાપ્ત કરો એના પ્રજનન વિશે તમે જાણો છો તો ચાલો એની માહિતી આપણે મેળવી લઈએ જોઈએ પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ સેલા ભાગ જોવા મળે છે જો નીચે આપણે આકૃતિ આપેલી છે બરાબર અમીબાની છે અને વિભાજન પામેલ એટલે કોષ કેન્દ્ર છે બરાબર અને હાઇડ્રાની આકૃતિ આ ઉપરના ભાગમાં આપેલ છે 9.11 કે પ્રત્યેક એટલે કે એક છે દરેકે દરેક એનો ઉછેલા ભાગ જોવા મળે છે આ ઉછેલી રચના વિકાસ પામતો નવો સજીવ જેને કે કલિકા કહેવામાં આવે એની અંદર એક નવો સજીવને જોવા જાય વિકાસ થી જે મુક્ત થાય એને આપણે કલિકા કહેવામાં આવે છે કલિકા યાદ કરો કે હિસ્ટમાં પણ કલિકા જોવા મળે હિસ્ટે એટલે ઈ આવે છે આપણે જોઈ ગયા ઉપમાંથી બરાબર હિસ્ટની અંદર પણ શું હોય કલિકા હોય છે હાઇડ્રામાં પણ એકલા પિતૃમાંથી ઉદ્ભવતા ઉછેલા ભાગોમાંથી નવ સજીવ વિકાસ પામે હાઇડ્રાની અંદર એવું હોય કે એના પિતા તરફથી જે વિકાસ પામેલો હોય એમાંથી શું છે એનો ઉદ્ભવ પણ વિકાસ પામે છે આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે અવમાં એવું હોય કે એક જ પિતા તરફથી નવો એક સજીવનો ઉત્પન્ન થાય છે આવા પ્રજનનમાં એક જ પિતામાંથી શું કહેવાય સજીવ ઉત્પન્ન થાય છે તેથી તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે એક જ લિંગ હોય આપણે કહીએ છીએ એટલે એને શું કહેવામાં આવે છે અલિંગી પ્રજનન કહેવાય છે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહેવામાં આવે છે હાઇડ્રામાં જે પ્રજીવ ઉત્પન્ન થાય એને કલિકા સર્જન કહેવાય છે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબા જેવા મળે છે ચાલો જોઈએ કઈ રીતે થાય અલિંગીની બીજી એક પદ્ધતિ છે કઈ અમીબા અમીબા છે એ જોવા મળે જોઈ લે આપણે તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે કેવો છે એક જ કોષ ધરાવે એવો સજીવ છે જેમાં કોષ કેન્દ્રમાં બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય એની અંદર બે કોષ હોય અને બે કોષની અંદર શું છે પ્રજનન વિભાગ થાય છે એટલે એ પ્રજનન થઈ શકે ત્યારબાદ કોષ પણ બે ભાગમાં વિભાજિત થઈ જાય અને એના કોષ હોય એ બે ભાગમાં બની જાય જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે અને દરેક ભાગ કેન્દ્ર શું હોય કોષ કેન્દ્ર હોય છે પરિણામ સ્વરૂપે એક જ પિતૃમાંથી બે અમીબા બને પરિણામ એવું છે એક જ પિતા હોય એમાંથી બે અમીબા બને છે આપણે અહીંયા જોયું આકૃતિમાં આપે છે આકૃતિ એની અંદર એક ટપકું આકૃતિ બી ની અંદર બે એના કેન્દ્રના ભાગ છે પછી સી ની અંદર બે છે અને ડી આવે એટલે બાળક અમીબા બીજો અમીબા થાય એટલે બે ભાગમાં જન્મે છે આકૃતિમાં આપેલ છે પ્રકારના અલિંગી પ્રજનન જેમ કે સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન એક સજીવ એના જેવો જ બીજો સજીવ એમાંથી બે સંતતિ એટલે બે સંતાનો શું છે એ ઉત્પન્ન કરે છે જેને દ્વિભાજ કહેવામાં આવે કેવા બે ભાગ દ્વિભાજન કહેવામાં આવે છે એના બે ભાગ કે આપણે એને કહેવામાં આવે છે અમીબાને કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય કલિકા તો ઠીક પણ એવા અમુક એવા ભાગો છે જેના મદદથી અમુક એવા પ્રકારો છે જેની મદદથી એક જ પિતૃમાંથી નવી સંતતિ પેદા થાય છે તેના વિશે તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો આના વિશે તમે શું આગળના ધોરણમાં અભ્યાસ કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ છે પ્રાણીઓમાં પ્રજનન ક્યાંય પૂરો થાય છે